For more news and trending updates, subscribe to Connect Gujarat, press the bell icon to never miss an exclusive from us. ડાકોરમાં હોળીની ફાગણી પૂનમને લઈ પોલીસ તંત્રની કામગીરી પૂર્ણતાને આરે છે. હાલ ચૂંટણીના પડઘમ વાગી ગયા છે અને બીજી તરફ બોર્ડની પરીક્ષાઓ ચાલુ છે ત્યારે પોલીસ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ તે વ્યવસ્થામાં ફરજ બજાવી રહ્યા હોય ડાકોરની પૂનમનો બંદોબસ્ત ખેડા જિલ્લા પોલીસ માટે આકરો સાબિત થઈ રહ્યો છે. રાજ્યભરમાંથી રિઝર્વ અને રેગ્યુલર પોલીસ કર્મીઓને ડાકોર પૂનમના બંદોબસ્ત માટે બોલાવવામાં આવ્યા છે. આજે સંસ્થાન હાઈસ્કૂલ ખાતે આ તમામ પોલીસ કર્મીઓને ફરજ સ્થળની કામગીરી સોંપવામાં આવી હતી. ગુજરાતના 5 યાત્રાધામોમાં સમાવેશ થતા યાત્રાધામ ડાકોરમાં હાલ ફાગણી હોળી પૂનમનો મેળો આગામી 19, 20 અને 21 તારીખે યોજાનાર છે, પરંતુ આજે આમલકી 11 દિવસથી જ ભક્તોની ભીડ આવવાની શરૂ થઈ ગઈ છે. આ મેળા દરમિયાન ડાકોરના ઠાકોર રણછોડજીના હજારો શ્રદ્ધાળુઓએ પદયાત્રા દ્વારા ડાકોર તરફ પ્રયાણ કર્યું છે, ત્યારે તેમની સુરક્ષા અને સુવિધા માટે તેમજ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ખેડા જિલ્લા પોલીસે કમર કસી લીધી છે અને કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા 8 વિભાગમાં ડાકોરની સુરક્ષા વહેંચી લીધી છે. પોલીસ બંદોબસ્તની વાત કરીએ તો 8 વિભાગોમાં સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ છે. 14 નાયબ પોલીસ અધિક્ષક, 27 પોલીસ ઇન્સ્પેક્ટર, 114 પોલીસ સબ ઇન્સ્પેક્ટર, 647 પોલીસ કર્મીઓ, 1300 હોમગાર્ડના જવાનો, જીઆરડીના 131 જવાનો અને મોટરસાયકલ પેટ્રોલિંગ માટે 30 જવાનો તૈનાત કરાયા છે. આ સિવાય પણ સોશિયલ મીડિયા અને સીસીટીવી કેમેરાથી પણ સુરક્ષાને સઘન બનાવાઈ છે. તમામ કર્મચારીઓએ પોતાના પોઈન્ટ ઉપર હાજર થઈ ગયા છે. સમગ્ર જિલ્લામાં ખાસ કરીને ડાકોરનો ફાગણી પૂનમનો ચાલુ વર્ષનો મેળો એના માટે થઈ અને પોલીસના અધિકારીઓ અને કર્મચારીઓને રાસ્કાથી લઈ અને ડાકોર સુધી તેમજ જિલ્લામાં જુદા જુદા જે ડાકોર આવતા રસ્તાઓ ઉપર પોલીસની સમગ્ર રૂટ ઉપર ફાળવણી કરવામાં આવેલ છે. ઉપરાંતમાં મંદિરમાં અને ડાકોરના તમામ રૂટ રસ્તાઓ ઉપર પણ જરૂરી બંદોબસ્ત વહેંચવામાં આવેલ છે, જેમાં ખાસ કરીને ડીવાયએસપી, 27 PI, 110 જેટલા PSI, ઉપરાંતમાં લગભગ 1000 જેટલા પોલીસ કર્મચારીઓ, જેમાં ખાસ કરીને આણંદ અને અમદાવાદ રૂરલ જિલ્લાના પણ છે ને પોલીસ કર્મચારીઓનો સમાવેશ કરવામાં આવેલ છે.